બટાકાના ઘટતા ભાવને લઈને ખેડૂતોના માથે ફાટ્યો આપ. બનાસકાંઠાના દાંતીવાડાના ખેડૂતોને આવ્યો રોવાનો વારો. બનાસકાંઠાના દાંતીવાડાના ખેડૂતોએ બટાકાની ખેતી કરીને દીધા માથે હાથ. નથી મળી રહ્યો પૂરતો ભાવ, મૂડીમાં પણ 50% નુકસાન. બટાકાનું વાવેતર કરીને ખેડૂતોએ દીધા માથે હાથ. બટાકાના ઘટતા ભાવને લઈને ખેડૂતોના માથે ફાટ્યું આપ. બનાસકાંઠા દાંતીવાડાના ખેડૂતોને આવ્યો રોવાનો વારો. ભારત દેશનો પાયો અને જેના કામથી આપણો દેશ ઓળખાય છે એવા આપણા ખેડૂત ભાઈઓ દિવસે ને દિવસે કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે લોકડાઉનના કારણે, કમોસમી વાતાવરણના કારણે કુદરતના મારથી પરેશાન થયેલા ખેડૂત મિત્રોનો અવાજ કોણ સાંભળશે એ સવાલ ઊભો છે. ઘણા ખરા બટાકામાં ફેલાયો એસકેફનો રોગ, ખેડૂતો બન્યા કુદરતની મારનો ભોગ. દાંતીવાડામાં જ નહીં પરંતુ આખા બનાસકાંઠાના ખેડૂતો થયા નિરાશ. મારથી પરેશાન થયેલા ખેડૂત મિત્રોનો અવાજ કોણ સાંભળશે એ સવાલ ઊભો છે. આપણા દેશના મુખ્ય સંચાલન એવા ખેડૂત મિત્રોને ઘણા સમયથી પોતાના વાવેલા પાકોમાં જે નુકસાન ભોગવવું પડે છે તેનો હિસાબ કોણ કરશે એવા ચિંતિત પ્રશ્નો સાથે બનાસકાંઠાના દાંતીવાડાના ખેડૂત મિત્રોએ પોતાની રોજીરોટી સમાન બટાકાનું વાવેતર કર્યું હતું. જેમ કે ખેડૂતોને દર વર્ષે રોવાનો વારો આવે છે, તેમ આ વખત પણ બટાકાના ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા. બનશે હવે ખેડૂતોનો ગીરીધારી, કોણ કરશે ખેડૂતોની પૂરી માંગ? બટાકાના ભાવને લઈને ખેડૂતો થયા ચિંતિત અને નિરાશ. અત્યારે અમે બનાસકાંઠાના દાંતીવાડા મુકામે પહોંચી ગયા છીએ અને અહીં ખેડૂત ભાઈઓએ પોતાના ખેતરોમાં જે બટાકાનું વાવેતર કર્યું છે તેમાં એમને કેટલો નફો, ખોટ અને ફાયદો થઈ રહ્યો છે તેના વિષય પર આપણે એમના સાથે ચર્ચા કરીશું. તમે બટાકાનું રોકાણ કેટલું કર્યું છે આ વખતે? મેં અત્યારે 3 વીઘામાં બટાકા વાયા છે. મારા ટોટલ 45 કટ્ટાનું વાવેતર થયેલું છે. 2500ના ભાવનું બિયારણ વાવેલું છે. અત્યારે 1,10,000નું બિયારણ છે મારું અને 20,000 રૂપિયા જેવો ખાતરનો ખર્ચો છે અને જે ડીગર અને મજૂરીથી 1.5 લાખનો ટોટલ ખર્ચો છે મારો. અત્યારે 120 થી 80 માડી અને 120ના ભાવ છે. અત્યારે બેગના 200 થી 250 રૂપિયા આવે છે. અત્યારે મને ટોટલ ઓવરઓલ મને નુકસાન 1,10,000 થી 1,20,000નું નુકસાન છે. મારે ટોટલ પેકેટ અત્યારે 50,000ના થાય છે અને તો બી અત્યારે કોઈ વેપારી લેવા માટે તૈયાર નથી. તેમના જણાવ્યા મુજબ બટાકાની વાવણી સમય પેકેટનો ભાવ 1,800 થી 2,500 સુધી આપતા હોય છે, જ્યારે 3-4 મહિના પછી બટાકા નીકળતા પેકેટના ભાવ 200 થી 250 લેતા હોય છે, ત્યારે ખેડૂતોને મૂડીમાં પણ 50% નુકસાન ભોગવવાનો વારો આવે છે. ત્યારે વધુમાં બટાકામાં એસકેફનો રોગ ફેલાતા ખેડૂતો નિરાશાભરી દ્રષ્ટિએ રાહ જોઈ રહ્યા છે કે કોણ કરશે તેમની મદદ અને કોણ બનશે ખેડૂતોનો ગીરીધાર. તો તમે જોયું એ પ્રમાણે અત્યારે ખેડૂતોને લોકડાઉન, કોરોના, કમોસમી અતિવૃષ્ટિ વગેરે જેવા કારણોથી નુકસાન તો ઘણું ભોગવવું પડી રહ્યું છે, એમાં ઉપરથી ભાવના કારણે પણ નુકસાનમાં જઈ રહ્યું છે ખેડૂતોનો વ્યવસાય. તો અત્યારે ખેડૂતોની પણ માંગ ઉઠી રહી છે તંત્ર તરફથી ખેડૂતો માટે કંઈક રસ્તો નીકાળવામાં આવે. ZSTV રિયા સોલંકી, બનાસકાંઠા.